जंबूसर टाउन में परंपरागत इलियाजी शमशान यात्रा निकली थी। जंबूसर टाउन में पटेल खड़की में परंपरा मुजब अनोखी रीते होली की उजवणी कराई है। इलियाजी माटी की प्रतिमा बनावी नना पर सुडावी पूजा आरती कर शमशान यात्रा काढ़वामां आवे छे। होलिका दहन थया बाद बीजा दिवसे हिरण्यकश्यप घरे गये इलियाजी ने मात्र राख मळता जेमा आरोपटा उत्पन्न थया धुरेतीना रंगों ने लईने उजवणी करवामां आवे छे। जंबूसरनगर की पांजरापोर पटेल खड़की में होली पर्व इलियाजी माटी की प्रतिमा बनावी धुरेती दिने सवारे पूर्वजों की परंपरा मुजब शमशान यात्रा कढ़ाई थी। वर्षो थी विस्तार लोग मोटी संख्या में जोड़ाया था, जे बाद धुरेती तेहवारों मनावाशे। जंबूसर में आवेली पांजरापोर विस्तार में पटेल खड़की में तेना बापदादाना समय की परंपरागत रीते अनोखी होली पर्व की उजवणी करवामां आवे छे। पटेल खड़की में रहता लोग द्वारा परंपरा मुजब होली दिवसे तरावनी माटी लाई इलियाजी की प्रतिमा बनावामां आवे छे, जेना उपर फरियाना युवानों तेने जरूरियात मुजब धाणी चना सहित भोग धरावामां आवे छे। धुरेतीना दिवसे सवारे पटेल खड़की तथा आजूबाजूनी खड़कीओना लोको एकत्र थई इलियाजीनी नानी मिनीमां सूडावी फूलहार चढ़ावी आरती उतारी स्वजननी जेमनी शमशान यात्रा काढ़ी विदाय आपे छे। स्थानिक लोकोना जणाव्या मुजब बापदादाना समयथी चालती आवती लोकवायका मुजब इलियाजी होलिकानो प्रेमी हतो अने होलिका अग्निमां भस्मीभूत थाय छे, जेना बीजा दिवसे इलियाजी तेनी साथे लग्न करवा माटे हिरण्यकश्यपने त्यां जाय छे। होलिकानुं दहन थई गयुं हतुं ते समये तेनी राख जोईने तेने घणुं दुःख थतुं, તેનું મન વિચલિત થઈ જાય છે। ઇલિયાજીની ભાવ વિભોર બની તે રાખમાં ખૂબ જ આરોટે છે અને તે સમયે અલગ અલગ રંગો ઉત્પન્ન થાય છે। લોકવાયકા મુજબ હોળીના બીજા દિવસે ત્યારથી જ આ ધુરેતી પર્વની ઉજવણી કરવામાં આવે છે। ખડકીમાં રહેતા લોકો તેની યાદમાં હોળીના દિવસે ઇલિયાજીની પ્રતિમાનું સ્થાપન કરીને બીજા દિવસે શમશાન યાત્રા કાઢીને વર્ષોની પરંપરાને નિભાવી રહ્યા છે। મારું નામ વિરલકુમાર સુરેશભાઈ પટેલ, રહેવાસી પાંજરાપોળની ખડકી જંબુસર। અહીંયા વર્ષોથી એક ઇલ્લાજી નામની પ્રતિમા બનાવીને એનું વિધિવત શહેરના મુખ્ય માર્ગો પરથી શ્મશાન યાત્રા કાઢી અને છેક સ્મશાન ગૃહ સુધી એની લઈ જવાની વર્ષો જૂની પરંપરા છે। આપણે સૌ જાણીએ છીએ કે ફાગણી પૂર્ણિમાએ હોળિકાનું દહન થાય છે। આપણે હોળિકાના દહન સુધીની જ પ્રથા અને એની જે પટકથા છે તેને જાણીએ છીએ, પરંતુ હોળિકાના પ્રેમી વિશે આપણે કોઈ જાણતા નથી। પરંતુ વર્ષોથી હોળિકાનો જે પ્રેમી હતો એનું ફાગણી પૂર્ણિમાના લગ્ન હતા અને જ્યારે હોળિકાનું અગ્નિની અંદર ભસ્મીભૂત રીતે થઈ જાય છે ત્યારે એ ઇલ્લાજી સવારે ફાગણી પૂર્ણિમે એના લગ્ન હોય છે અને ત્યાં જાન લઈને જાય છે ત્યારે ત્યાં જોવે છે કે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને હોળિકાની રાખ હોય છે, ત્યારે રાખની અંદર એ ઇલ્લાજી આરોટે છે અને એના આરોટવાથી જે રંગો ઉત્પન્ન થાય છે એનું નામ જ ધૂળેટીની આ તહેવાર આપણે ઉજવીએ છીએ। પાંજરાપોળ ખડકીની અંદર વર્ષોથી અવિરતપણે ચાલતી આ પરંપરા છે। અમારા પિતાશ્રી, અમારા સૌના દાદાશ્રી પણ આ પરંપરા મુજબ અહીંયા ઇલ્લાજીનું પ્રતિમા અવારણ કરતા હતા અને ત્યાર પછી શહેરના મુખ્ય માર્ગો પરથી એની શ્મશાન યાત્રા કાઢીને છેક શ્મશાન ગૃહ સુધી એને લઈ જવાની અવિરતપણે પરંપરા જે ચાલુ છે, આ યુવાનો અને મહિલા મંડળ દ્વારા પણ આ પરંપરા અવિરતપણે ચાલુ છે અને ખૂબ વર્ષો જૂની આ પરંપરા છે, જેને શહેરના મુખ્ય માર્ગો પરથી અમે લઈ જઈ અને એને અવિરતપણે શ્મશાન ગૃહ સુધીની લઈ જવાની કાર્યવાહી હાથ ધરી છે।